गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अपने गया लेक्चर में मांग नो विस्तरण अने मांग नो वधारो अने घटाड़ो ए चार महत्वना कंसेप्ट छे, एने समझवानो प्रयत्न छे ए कर्यो छे। आजे आपणे एक बहु महत्वनो टॉपिक मांग नो नियम समझवानो छे। मांग नो नियम छे ए आल्फ्रेड मार्शल नामना अर्थशास्त्रीए रजू कर्यो छे। मांगनो नियम समझी ए पहेला आपणे एक शब्दने समजवो छे, मांग विधि। मांग विधि एटले शुं ए पहेला आपणे समजी लईए। मांग अने तेने असर करता परिबळो वच्चेना कार्यकारक संबंधने मांग विधि कहे छे। मांग अने तेने असर करता परिबळ एटले किंमत अने किंमत सिवायना जे परिबळो छे ए वच्चेना कार्यकारक संबंध एटले मांग अने एना जे परिबळो छे એ બંને વચ્ચેના જે સંબંધો છે, ખાસ કરીને કાર્યકારણ સંબંધ એવો શબ્દ એને વાપર્યો, એને માંગ વિધેય કહે છે। અહીંયા પહેલા આપણે કાર્યકારણ એટલે શું એને સમજવાનો પ્રયત્ન કરીએ। તમે વિજ્ઞાનમાં કાર્યકારણ સંબંધ એક કે બીજી રીતે ભણીને આવો છો। કાર્ય એટલે પરિણામ અથવા તો અસર, અને કારણ એટલે કારણ, એ તો તમે સમજી શકવાનું છો। તમે જાણો છો કે દુનિયાની અંદર સતત ઘટનાઓ બન્યા કરતી હોય છે અને દરેક ઘટનાની પાછળ કોઈ ને કોઈ કારણ છે એ જવાબદાર હોય છે। ક્યારેક એવું બને છે કે આપણને પરિણામરૂપ ઘટના છે એ પહેલા દેખાય છે અને પછી ખબર પડે છે કે આ પરિણામરૂપ ઘટના માટે આ કારણરૂપ ઘટના છે એ જવાબદાર હતી। દાખલા તરીકે ભૂકંપ છે એ આવે તો ભૂકંપ એ પરિણામરૂપ ઘટના છે, એ પહેલા આપણને દેખાઈ જાય છે અને પછી વૈજ્ઞાનિકો એની શોધ કરે કે ભૂકંપ છે એ કયા કારણો થયા, તો એ જે કારણો જોવા મળે એ કારણ અને ભૂકંપ જે પરિણામરૂપ ઘટના છે એ બંને વચ્ચેનો જે સંબંધ છે એ કાર્યકારણ સંબંધ છે એમ આપણે કહી શકીએ। ક્યારેક એવું બને છે કે આપણને કારણની પહેલા ખબર પડી જાય છે અને પછી પરિણામરૂપ ઘટના, અસરરૂપ ઘટના, કાર્યરૂપ ઘટના છે એ બનતી હોય છે। એને પણ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ। દાખલા તરીકે દરિયામાં લો પ્રેશર સર્જાય છે તો એ કારણરૂપ ઘટના છે અને એને કારણે વાવાઝોડું આવે છે કે વરસાદ થાય છે તો એ પરિણામરૂપ ઘટના છે। તો એ લો પ્રેશર અને વરસાદ આ બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહી શકાય। એટલે એનો અર્થ એ થયો કે આપણે સામાન્ય માણસો જેને બે ઘટના વચ્ચેનો સંબંધ છે એવું દર્શાવે છે એ કાર્યકારણ સંબંધ નથી। દાખલા તરીકે આપણે સામાન્ય લોકો કઈ રીતે કારણ અને પરિણામ વચ્ચેનો સંબંધ છે એ સ્થાપિત કરતા હોઈએ છીએ એનું એક ઉદાહરણ છે કે તમને આપ દાખલા તરીકે કાગનું બેસવું ને ડાળનું પડવું, તો આમાં કાગનું બેસવું એ કારણરૂપ ઘટના ગણવામાં આવે છે અને ડાળનું પડવું એ પરિણામરૂપ ઘટના ગણવામાં આવે છે। પણ આ બંને ઘટનામાં કાર્યકારક સંબંધ નથી। કઈ રીતે? તો કે બે ઘટનાઓ વચ્ચે કાર્ય અને કારણનો સંબંધ છે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે જ્યારે જ્યારે કારણરૂપ ઘટના અસ્તિત્વમાં આવે ત્યારે ત્યારે પરિણામરૂપ ઘટના અસ્તિત્વમાં આવવી જોઈએ। એટલે જો જ્યારે જ્યારે કાગનો ડાળ ઉપર બેસે ત્યારે ત્યારે ડાળ પડે છે તો જ એમ કહી શકાય કે એ બંને ઘટનાઓ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે। પણ આપણે જાણીએ છીએ કે દરેક વખતે કાગનો ડાળ ઉપર બેસે ત્યારે ડાળ પડતી નથી। પણ બીજું એક ઉદાહરણ આપણે
કે જેના દ્વારા તમને કાર્ય કારણ સંબંધ છે એવું સમજાય છે. દાખલા તરીકે જો પદાર્થને ગરમી આપવામાં આવે તો પદાર્થમાં ફૂલવાની ક્રિયા થાય છે. આમાં કારણ ઉદ્ઘટના કઈ થાય છે? પદાર્થને ગરમી આપવામાં આવે છે અને પરિણામ ઉદ્ઘટના કઈ થાય? પદાર્થમાં ફૂલવાની ક્રિયા થાય છે. તો આ બે ઘટના વચ્ચે કાર્ય કારણ સંબંધ છે એવું કહી શકાય. કારણ કે જ્યારે જ્યારે પદાર્થને ગરમી આપવામાં આવે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે પદાર્થમાં ફૂલવાની ક્રિયા છે એ થાય છે. તો ત્યાં આ બે ઘટના વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે એમ કહી શકાય. એટલે હવે તમને કાર્ય કારણ સંબંધ એ શબ્દ છે એ બરાબર સમજાઈ ગયો હશે. તો એવી જ રીતે કિંમત અને માંગ આ બંને વચ્ચે કાર્ય કારણનો સંબંધ સમજીને માંગનો સિદ્ધાંત અથવા તો માંગનો નિયમ રજૂ કરવામાં આવ્યો છે. એ નિયમ શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. જો અન્ય પરિબળો સ્થિર રહે, કયા પરિબળો સ્થિર રહે? જો અન્ય પરિબળો સ્થિર રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે. સૌથી પહેલી બાબત તો એ છે કે અન્ય પરિબળો છે એ સ્થિર રહે છે અને કારણ ઉદ્ઘટના કઈ તો કે કિંમત. તો શું થાય છે? વસ્તુની કિંમત ઘટે, આ કારણ અસ્તિત્વમાં વસ્તુની કિંમત છે એ ઘટે છે તો માંગનું વિસ્તરણ થાય છે. માંગનું વિસ્તરણ આપણે અગાઉ એ શબ્દ સમજી ગયા છે, તમને ખબર છે એ કિંમત ઘટે છે અને માંગ છે એ વધે છે. અને એવી જ રીતે જો વસ્તુની કિંમત વધે તો માંગનું સંકોચન થાય છે. એટલે કારણરૂપ ઘટના તરીકે વસ્તુની કિંમત વધે છે તો પરિણામરૂપ તરીકે માંગ છે એ ઘટે છે. તો અહીંયા આ નિયમને આધારે સ્પષ્ટ થાય છે કે કિંમત અને માંગ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે એ રહેલો છે અને એને આધારે માંગનો નિયમ છે એ રજૂ કરવામાં આવ્યો છે કે જ્યાં જ્યાં જ્યારે જ્યારે અન્ય પરિબળો સ્થિર હોય અને વસ્તુની કિંમત છે એ ઘટે તો માંગ વધે અને વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે. એટલે દુનિયાના કોઈ પણ સ્થળે તમે જાઓ તો આ નિયમ છે ત્યાં કામ કરે છે કે જો અન્ય પરિબળો સ્થિર હોય અને વસ્તુની કિંમત છે એ ઘટે તો માંગ વધે અને જો વસ્તુની કિંમત છે એ વધે તો માંગ ઘટે. અને આ નિયમ છે એ આ રીતે અલ્ફ્રેડ માર્શલ રજૂ કર્યો છે. એટલે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે. કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે. તો માંગના નિયમની વ્યાખ્યામાં આપણે જે જોયું કે જો અન્ય પરિબળો સ્થિર રહે તો એ અન્ય પરિબળો જે છે જે આપણે આગળ જોઈ ગયા છે પાંચ પરિબળો છે એ પાંચ પરિબળો છે એ સ્થિર રહે છે એવું ધારી લેવામાં આવે છે અને એને માંગના નિયમની ધારણા કરે છે. એ જે પરિબળો છે અન્ય પરિબળો એ અન્ય પરિબળો સ્થિર રહે છે એવું ધારી લેવામાં આવે છે અને એને માંગના નિયમની ધારણા કરે છે. એ પાંચ ધારણાઓ છે એ મેં અહીંયા દર્શાવી છે. ઘણી વખત જો તમને માંગનો નિયમ છે એ પરીક્ષામાં ન પૂછાય તો બે માર્કની અંદર માંગના નિયમની ધારણા પૂછાતી હોય છે. તો એ માંગના નિયમની ધારણાઓ કઈ કઈ છે એ જોઈએ. ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે છે. એટલે પહેલા આપણે જોઈ ગયા છીએ કે ગ્રાહકોની અભિરુચિ અને પસંદગી છે એને કારણે પણ માંગમાં ફેરફાર થતો એ સ્થિર રહે છે. ગ્રાહકોની આવક સ્થિર રહે છે.
એટલે કે ગ્રાહકોની આવક છે એ બદલાતી નથી, અવેજી અને પૂરક વસ્તુની કિંમત છે એ સ્થિર રહે છે. એટલે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુની કિંમતમાં પણ કોઈ ફેરફાર છે એ થતો નથી. ભવિષ્યની કિંમતો અંગેના અનુમાનો સ્થિર રહે છે. એટલે ભવિષ્યના જે કિંમતો છે એમાં પણ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી, એ સ્થિર છે એવું ધારી લેવામાં આવે છે. અને વસ્તીનું પ્રમાણ છે એ પણ સ્થિર છે. એટલે આ પાંચ પરિબળો છે એ સ્થિર રહે છે અને એને જ આપણે માંગના નિયમની ધાર કહીએ છીએ. એટલે એનો અર્થ એ થયો કે આ પાંચ પરિબળો સ્થિર છે અને માત્ર કિંમતના પરિબળને કારણે જ માંગમાં વધારો કે ઘટાડો થાય છે એવું આપણને માંગનો નિયમ છે એ સમજાવ્યું છે. માંગના નિયમને આ વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરવા માટે અહીંયા આપણે આકૃતિ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કર્યો. તમને પરીક્ષામાં માંગનો નિયમ છે એ પાંચ માર્કમાં ઘણી વખત પૂછાતો હોય છે, તો એની અંદર તમારે માંગના નિયમની વ્યાખ્યા, માંગના નિયમની ધારણા, આ માંગના નિયમની આકૃતિ અને એની સમજૂત આટલી વિગતો છે એ દર્શાવવાની હોય છે. આપણે આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. તમારા પુસ્તકની અંદર આની અનુસૂચિ અને આ જ આકૃતિ છે એ આપેલી છે. એક્સ દરેક ઉપર દૂધની માંગ લીટરમાં છે અને વાય દરેક ઉપર દૂધની કિંમત રૂપિયામાં આપેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે મેં કેપિટલ અક્ષરમાં ડી ડી લખેલું છે, એ માંગ રેખા છે એવું સૂચન કરે છે. અને કિંમતની સાથે એની જે માંગ બદલાય છે એ પરિસ્થિતિને એ મૂલ્યને આપણે અહીંયા સ્મોલ અક્ષરો દ્વારા દર્શાવે છે, એ બી સી ડી અને ઈ. હવે એને સમજવાનો પ્રયત્ન કરો. જ્યારે દૂધની કિંમત છે એ સૌથી વધારે 50 રૂપિયા છે ત્યારે દૂધની માંગ છે એ 1 લિટરની છે. 50 રૂપિયાની કિંમતે દૂધની માંગ છે એ 1 લિટર છે. પછી જુઓ 40 રૂપિયાની કિંમત થાય છે, એટલે કે કિંમત છે એ થોડી ઘટે છે, તો દૂધની માંગ છે એ 1 માંથી 2 થઈ જાય છે. એટલે 2 લિટર 40 રૂપિયાની કિંમતે છે એ માંગ જોવા મળે છે. પછી 30 રૂપિયાની કિંમતે 3 લિટરની માંગ છે એ જોવા મળે છે. અહીંયાથી 30 રૂપિયા અને અહીંયાથી 3 લિટર, તો 30 રૂપિયાની કિંમતે 3 લિટર માંગ છે એ જોવા મળે છે. 20 રૂપિયાની કિંમતે 4 લિટરની માંગ છે એ જોવા મળે છે. અને 10 રૂપિયાની કિંમતે 5 લિટરની માંગ છે એ જોવા મળે છે. તમને અહીંયા ખ્યાલ આવ્યો હશે કે સૌથી વધુ કિંમત છે ત્યારે સૌથી ઓછી માંગ છે. 50 રૂપિયાની કિંમતે 1 લિટરની માંગ જોવા મળે છે અને સૌથી ઓછી કિંમત 10 રૂપિયા છે ત્યારે એ 5 લિટરની માંગ છે એ જોવા મળે છે. એટલે જે આપણે નિયમમાં જોયું ને કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે, એટલે જેમ કિંમત વધુ એમ માંગ ઓછી અને જેમ જેમ કિંમત ઘટતી જાય છે એમ એમ માંગ છે એ વધતી જતી હોય એવું જોવા આપણને મળે છે. એટલે એનો અર્થ એ થયો કે આ માંગ રેખાનો ઢાળ છે એ ડાબી બાજુએ ઉપર તરફથી જમણી બાજુએ નીચે તરફ વધે છે. આ ડાબી બાજુ થી જમણી બાજુ અને ઉપર તરફથી નીચે તરફ, એટલે ડાબી બાજુએ ઉપર તરફથી જમણી બાજુએ નીચે તરફ માંગ રેખા છે એ ગતિ કરે છે. અને એટલે માંગ રેખાનો ઢાળ છે એ શાસ્ત્રીય રીતે અથવા તો સૈદ્ધાંતિક રીતે ઋણ ઢાળ છે એવું કહેવામાં આવે છે. તમને એમસીક્યુમાં પૂછી શકાય કે માંગ રેખાનો ઢાળ છે એ કેવો હોય છે, તો એ ઋણ ઢાળ હોય છે. ગ્રાફ છે એ તમે દોરો છો એટલે તમને ખબર છે કે આ જે ગ્રાફ છે એ ગ્રાફની અંદર અહીંયા એક્સ ધરી હોય છે, અહીંયા એક્સ ડેશ હોય છે, અહીંયા વાય હોય છે અને અહીંયા વાય હોય છે. આ બાજુ છે અહીંયા એક ધન સંખ્યા આવે છે,
અને એટલે જ જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય છે તેમ તેમ માંગ વધતી જાય છે અને એટલે જ માંગ રેખા ડાબી બાજુએ ઉપર તરફ જમણી બાજુએ નીચે તરફ ગતિ કરે છે ડાબી બાજુએ ઉપર તરફથી જમણી બાજુએ નીચે તરફ ગતિ કરે છે અને આ અર્થમાં એમ કહી શકાય કે માંગ રેખાનો ધરા છે એ ઋણ છે તો તમને હવે બરાબર સમજાઈ ગયું છે કે માંગ રેખાનો ધરા છે એ શા માટે ઋણ છે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ બંને પ્રશ્નો માંગનો નિયમ અને માંગ રેખાનો ધરા ઋણ છે આ વિધાન સમજાવો એ બંને ખૂબ અગત્યના પ્રશ્નો છે તમારે આજે જે આપણે ભણ્યા એનું ઘરે પુનરાવર્તન કરવાનું છે દૃઢીકરણ કરવાનું છે અને પછી તમારે માંગના નિયમની વ્યાખ્યા અને માંગ રેખાનો ઢાળ ઋણ છે આ વિધાન સમજાવો આ બે પ્રશ્નોના જવાબ છે એ લખવાના છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો